અરે પ્રધાનજી, હા મહારાજ, રામદેવ વીરમદેવનો જન્મદિવસ ઉજવવાનો છે, માટે હાલને હાલ કવિરાજને બોલાવો. આજે પ્રધાન બોલાવે કવિરાજયા, આવજો રે, આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર, આજે પ્રધાન બોલાવે કવિરાજયા, આવજો રે, આયા રાજને દરબાર, આયા રાજને દરબાર, આજે પ્રધાન બોલાવે કવિરાજ આવ્યા રે, અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ આપને મહારાજા બોલાવે છે. અરે મહારાજાને અભિનંદન, અત્યારે બોલાવવાનું કારણ, અરે કવિરાજ, રામદેવ વીરમદેવનો જન્મદિવસ ઉજવવાનો છે, માટે કસુંબા પાણી અને ડુવાસનની રમઝટ બોલાવો. અરે બહુ સારું, હે આજ પેલો રે, હે કસુંબ ધરતી માતા રે, કસુંબો યુગતા સૂર્ય દેવને, એ પ્રેમથી ને પીવો સૂર્ય દેવ પીજો રે, એ કસુંબો યુગતા સૂર્ય દેવને, આજે તીજો રે કસુંબો યજમાન રાયને ચડે, એ પ્રેમથી ને પીવો યજમાન રાય તીજો રે, એ કસુંબો યજમાન રાયને ચડે, ચોથો રે કસુંબો વીરમદેવ વીરાને ચડે, પ્રેમથી ને પીવો મારા વીર, ચોથો રે એ કસુંબો વીરમદેવ વીરાને ચડે, આજે પાંચમો કસુંબો રામદેવ તમને ચડે, રામથી ને પીવો મારા વીર, પાંચમો એક સુંબો રામદેવ તમને ચડે, છઠ્ઠો રે કસુંબો પ્રધાન વીરાને ચડે, એ પ્રેમથી ને પીવો મારા વીર, છઠ્ઠો રે એ કસુંબો પ્રધાન વીરાને ચડે, સાતમો કસુંબો રાજની રયતને ચડે, પ્રેમથી ને પીવો મારા વીર, સાતમો એ કસુંબો રાજની રયતને ચડે, આજે આઠમો એ કસુંબો કવિરાજ તમને છોડે,
આજ તમને ચડે અરે કવિરાજ અરે હા રામદેવ આપણે એવું કસુંબો આપવું તો આપ કસુંબાની આગળથી મોઢું ફેરવીને કેમ ઉભા છો અરે રામદેવ મેં ક્યારનો કસુંબો અગ્રાસ કર્યો છે અરે કસુંબો અગ્રાસ કરવાનું કારણ અરે રામદેવ કસુંબો અગ્રાસ કરવાનું એક જ કારણ કે આપણી કોકણ ગઢની ભૂમિની અંદર ભેરવા નામનો રાક્ષસ છે પશુ પક્ષી કઈ રહેવા દેતો નથી માટે ભેરવા નામનો રાક્ષસ જ્યારે એનો સંહાર થાય ત્યારે હું કસુંબો લઈ તેથી દરેક રાજમાં જાઉં છું કસુંબો પાણી કરાવું છું અને બીડું ફેરવું છું જો કોઈ રાજપૂતનો દીકરો સુરવીર જો બીડું ઝડપે અને ભેરવા નામના દૈત્યને એનો વધ કરે ત્યારે મારે કસુંબો લેવાનો અરે કવિરાજ ભેરવા રાગના રાક્ષસની તમે ચિંતા કરો નહીં કારણ કે જેનો દિવસ ઉગે છે તે દિવસ હાથમાં છે જેનું નામ છે તેનો નાશ છે ભૈરવા નામના રાક્ષસનો સહાર હું કરીશ માટે તમે કસુંબો લઈ લો અરે નહીં રામદેવ ચારે ભૈરવા નામનો રાક્ષસનો અંત થશે ફરીને સભા ભરાશે ફરીને કસુંબા પાણી થશે ત્યાં સુધી આ કવિરાજના જય માતાજી અરે જય માતાજી કવિરાજ પણ જોને માં કહું કે રામદેવ રામો ભેળિયા હર રે ઓ તો નર રે હુઆનિયા રે તો દડી દડી પડી જોલે મેદાન માં એને સબ કોય રમવા જાય બણિયા માં જાત ભજન કામ નથી માતુ વાંજણી હર રે તારો મત રે ગુમાવી સનો ઉગારજે હર રે રામ પકડજે હવે મારો હાર જય માતાજી પણ રે રે કેસરિયા વાગન ભમરિયા ભલા કેસરિયા વાગન ભમરિયા ભલાઈ અજમલ લાલાઈ મતવાલા પાલો લે હિંદવા હાંક દે આવાજે પીર હિંદવા હાંક દે આવ્યાજે હરે પીરજી કવિરાજ ના જય માતાજી કા ભાઈ ભાઈ આજ કિન પા જાઈશું આજ કિન કો જાઈશું તું કે ઇન કો જાઈએ હે આ જઈએ આમ નો કોઈ દી ગયો ઇન પા જઈએ પણ આમ આપણે આ થમણા ગયા છે કોઈ દી
આથમણે નથી જવું, રહેવા દે તું. કા ભાઈ? એટલે અહીંયા નહીં મજા આવે. એટલે આપણે સરવાનું હારું હોય તો મજા જ આવે ને પુંડા, આપણે વાળવાનો પડે. એ વાત તારી હાશી, વાળવાનો પડે. પણ તને કહું, લો ડોટો મારજો રે, નાતા તાર દાદા ની ગુફા છે. હવે નીચે કિયા દાદા ફેરવા દાદા ની. એટલે આ ભલામણા, હું ભલામણા ઈ ભેરવો તો રોજ મારા માલ માં આઠે છે ફુંડા. ફેરવો? હા, મારા બકરા ભેગો આવે છે. કયો? ઓલો ગામ માં રખડાય ને. ઈ નહી તો ઓલો રાક્ષસ. રાક્ષસ? હા, ભેગો સરે. ઈ તો ભેગો ચરે, પણ ઓલો જો ભેગો આવી જોઈએ તારું પૂરું કઈ નાખશે. તે આપણે થોડાક આઘારીશું. એટલે આ ભાઈ નહી માને, હાલ તારે બીજું હું આ ન માને એને ક્યાં વિચારવા જવું ના યાર. હે ભાઈ, તો બહુ આગો ન જવું તો એટલે રમી આપણે. અહીંયા સરે જ છે, અહીંયા સરે જ છે. પણ હું તો તને કહું, બહુ ડોટો ન માં દેતો. બોલું કહો, બહુ પાછો તું ભાંગી ગયો તો બે ડગલા હતા. આપણે રાજા ને રાજા અજમલ રાજા દીપડા રાખતા. એટલે દીપડા નહી તો મારો ભાઈ હુંવર કેવી રીતે મજો હુંવર બોલે છે, દીકરા કેવી રીતે દીપડા બોલે છે. અજમલ રાજા ના છોકરા છોકરા તે ટોકરા રાખતા. સીના તું કે ને કે અજમલ રાજા ના ટોકરા. એટલે આ ટોકરા ને એ એ તું જાવ દે ભાઈ. બો મારા ભાઈ, અરે ગોળ જાવ અમને પણ તમારી સાથે ગેડી દડે રમાડો. બીજી માતા કુ કુટ માં ગેડી દડે રમાડવાના તારે એમ કે છે રમાડો એમ કે છે ગેડી દડે. આને હું નાત પાડું નો રમાડા પાડું છું. ઈ સને રાજા ના કુંવર કેવાય, ખાધેલ પીધેલ કેવાય. વધાર ડોટો માંથી છે ઓલે તાર દાદા ની હોય થઈ છે ગુફામાં. શું કરવું ભાઈ, આપણે આપણે રોજ નું ટળી જાય રમવાનું. હે ભાઈ, હું તો આપણે એમ કર્યું હોય તો હું આપણો દડો હંગરી દેવી અને પછી રમશું છે ને જાળા મૂકી દેવી ને એમને કેવી
એ રાજા છે. અરે એ તો લઈ આવે તું કે નાગ રાજા ના કેવા દીપડા દીકરા. હા તું વધારે બોલ માં દીપડા દીપડા કરતો તો એનો લઈ આવે ઠપકો આવશે રાજા નો હાથે કે આય કે લઈ આવશે. પણ તું કે ને હોના ના દડો રૂપાય ની ગેડી લઈ આવે તો રમાડવી નહી રમાડ નગર ભૂંડા આપડા દડાએ નો રમાડાય બહુ મોંઘો. પૂછ પૂછ તું તારે તું પૂછ ને તું પૂછ. અરે હવે તમને દડે તો રમાડવી પણ મારો ભાઈ એક હઠીલો છે શરત કરે છે. અરે કઈ શરત છે ગોળ્યો તમારી એમ કે છે આ હાથા દડે તો આપણે કાયમ રમી છીએ હોના નો દડો રૂપાય ની ગેડી લઈ આવે તો રમાડવી કે. અરે ગોળ્યા ચાલો આપણે સૌ સાથે મળી સોના ના દડે ને રૂપાય ની ગેડીએ ગેડી દડે રેવી. અને એક બીજી શરત મારી છે. અરે બોલો ગોળ્યા. અહીંયા ભેરવાની ભામી ઢુકડી છે જે ભેરવાની ભામી માં દડો નાખે એ લેવા જાય. અરે કાંઈ વાંધો નહીં ગોળ્યા એ શરત પણ તમારી મને મંજૂર છે. હા તો લાવો દડો ને ગેડી હાલો રમવા માંડવી. બીજું કા ભાઈ જજે હો તું હે ભાઈ આ એ વાત નહીં કરવી તારે મૂકી દે. આમ આમ જોતો ખરો તારો જીવ બગડશે એમાં એ કઠા મૂકી દે તું. હે ભાઈ તારો જીવ નહીં થારો મને ખબર મૂકી દે મૂકી દે. પણ આપણે રમવું છે બરોબર. અહીં સોડું કાઢ માં સોડું કાઢ માં હોના નો કેવાય અતિ એકાદું કાઢ લીધું હોય તો ઠપકો દે ભુંડા રમવાનું છે ને તું પાછો હાલ આમ હાલ રમવા માં. એટલે ભાઈ હારો છે હો. હા હારો છે હાલ રમવા માં હાલ હારો છે. આજ ગેડી રે દડાની રમચું યાદ રી રે મારે તું કઈક નતો કેતો કે હું શરત કરું છું એમ. મેં કઈ શરત નહી કરી તારે જે કેવું કે તું કેતો તો હું તને ના પડતો કે મને નો રમાડાય નો રમાડે એમ કેતો તો તો એમ કીધું તું હોનન જેડીન રૂપન દડો કે લિયા હતી તો આપણે રમવા હટુ
આમ રાખી દેવાનું મેં કીધું તો એ પ્રભુ આ મારો ભાઈ હટ કરીને બેઠો છે દડો તમારા હાથે ભેરવાઈ ની ભાવિ માં વિયોઈ ગયો છે તો તમે લઈ આવો પ્રભુ અરે ગોળી આવો હા પ્રભુ તમે વીરા વિરમદેવ સાથે ગાયું લઈ અને ભોગણગઢ તરફ ચાલતા થાવ હું દડો લઈને તમારી પાછળ પાછળ જ આવું છું બોકડો ભેરવો નાખજો ભૂંડો બોલુ કોકલો દડો આવ્યો એવું લાગે એનો હોય એનો રાખો ભાઈ અવાજ આવતો નથી સુનકાર જગ્યા છે અને સુમસાન જગાની અંદર ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય આવા જપ જપે છે ઓમ બાબા ભાળીનાથ બોલે છે તો એ જ ભૈરવ ના ગુરુ બાબા ભાળીનાથ ની પરમપોટી હશે તો તાલ દરે એ તરફ ચાલતો થાવ અરે બાબા ભાળીનાથ અરે હા બાબા મારો દડો હાથ ભરે ભાયો છે અને હું દડાની પાછળ પાછળ મારો દડો લેવા આવ્યો છું તમને મજા હોય તો મને સુપ્રત કરી દો અરે બાળક અહીંયા ક્યાંય દડો નથી આવ્યો તું જે રસ્તે આવ્યો હોય તે રસ્તે રવાના થઈ જા નહીં કર મારો ભેરવો આવશે તો બાળક તને ભક્ષણ કરી નાખશે અરે નહીં નહીં હું દડાની પાછળ પાછળ જ આવ્યો છું મને ખબર છે મારો દડો આ તરફ જ આવ્યો છે મારો દડો સોનાનો છે એટલે તમને મોહ લાગ્યો હશે માટે મને મારો દડો સુપ્રત કરી દો આ બાળક આમ નહીં માને તો લાઈ એનો દડો આપી અને અહીંથી એને રવાના કરી દો અલે બાળક આ દડો જે રસ્તે આવ્યો હોય તે રસ્તે બાળક રવાના થઈ જાય અરે બાબા ભાળીનાથ અત્યારે સંધ્યા કાળ થઈ રહ્યો છે જરમર જરમર મેહુલો વરસી રહ્યો છે આ ઘોર જંગલ ની માલિપા હું ભૂલો પડીશ તો ભૈરવો મને મળશે તો ભૈરવો મારું ભક્ષણ કરશે માટે મને આજની રાતું રોકો આ બાળક ની વાત કેવી પણ સાચી છે તો લાય મારી પરણકોટી ની અંદર સંતાડી અને કંતાન નામની ગોદડી ઓઢાડી અને બેસાડી દઉં છું
ભોળેનાથે મને કંથા નામની ગોદડી ઓઢાડી ત્યારે તેમનો જમણો હાથ મારા મસ્તક ઉપર પડી ગયો છે. તો લાવ એમને અત્યારથી જ મારા ગુરુ ધારણ કરી લઉં. કારણ કે બાબા ભોળેનાથે ભૈરવને રક્ષણ આપેલું છે, વચન આપ્યું છે કે જ્યાં સુધી હું બીજો શિષ્ય ધારણ નહીં કરું ત્યાં સુધી તારું મૃત્યુ અટલ છે. માટે અત્યારે હું એમને મારા ગુરુ ધારણ કરું અને એમનો બીજો શિષ્ય થઉં. અરે બાળક, બાળક આપ કોણ છો બાળક? અરે વેરવા, મારું નામ રામદેવ છે. અરે તુમરા વંશી રાજા અજમલ ના ઘરે મેં અવતાર ધારણ કર્યો છે. અરે બાળક, તો આપના ગુરુ કોણ છે? અરે ભેરવા, મારા ગુરુ પણ બાબા ભોળેનાથ જ છે. તો મારા ગુરુ પણ બાબા ભોળેનાથ છે. ગુરુભાઈ ને નો મરાય. અરે ભેરવા, તારી વાત કેવી સત્ય છે કે ગુરુ ભારને મરાય નહીં, મારવી તો એમાં મહાન પાપ છે. માટે બાર બાર ગાઉં છું કે મનુષ્ય પશુ પંખી કાંઈ રહેવા દીધું નથી ભેરવા, એટલે તને આમ છૂટો ન મેલાય. તો લાવ તને સામી ગુફાની અંદર ભંડારી દઉં. અરે બાળક, તો એક ટકનું ભોજન આપો. અરે ભેરવા, ભાદરવા સુદ દશમનો મેળો ભરાય એનો પ્રસાદ મને મળશે. અરે અગિયારસનો મેળો ભરાય એનો પ્રસાદ તને મળશે. બહુ સારું. અરે બાળક, બાળક તે મને ગુરુ ધારણ ક્યારે કર્યો બાળક? અરે બાબા ભોળેનાથ, જ્યારે મને તમે કંથા નામની ગોદડી ઓઢાડીને ત્યારથી જ મેં તમને મારા ગુરુ માની લીધા. અરે બાળક,
હું જેને સહારે જીવતો તેને તે મારી નાખ્યો બાળક, હું જેને સહારે જીવીશ. અરે ગુરુદેવ, તમારે ઉજળ ભૂમિ ની અંદર ન રહેવું હોય તો મારી સાથે ભોગણગઢ ચાલો. અરે જંગલ ના જોગી બાળક જંગલ માં વસે. અરે ગુરુદેવ, તો તમારે આ જંગલ ની અંદર રહેવું હોય તો આ ઉજળ ભૂમિ ની અંદર હું રણુજા નામનું ગામ વસાવીશ, ત્યાં ભવિષ્યમાં જાત્રાનું ધામ થઈ જશે. અરે બહુ સારું બાળક.